Hello dear student, once again I welcome to you in our digital class. Dear student, in a previous lecture we discussed our summary that the novel, and now it's continued to ahead. Dear student, in previous lecture we had stopped that last in Mrs. Henchard fell in ill and died. विद्यार्थी मित्रों आना आगला लेक्चर में आपणे जे समरी जोता हता आपणा जे नॉवेलनी मेयर ऑफ कास्टरब्रिजनी तेनी अंदर अत्यार सुधी में आपणे जोयुं के भाई मिस्टर हेंचर्ड तेनी पत्नी सुसान तेनी दीकरी जे छे ते एलिजाबेथ छे बराबर आ बधुं तमे जोयुं अत्यारे आपणे जे स्टोरी कंटीन्यू करीए छीए तेमां लास्ट पेरेग्राफ कंईक एवो हतो કે મિસિસ હેન્ચર જે છે તે બીમાર પડે છે એટલે કે સુસાન બીમાર પડે છે બીમાર હોય છે આ વખતે તે એક પત્ર લખે છે અને આ પત્રની અંદર તે એવું કહે છે કે તેની જે દીકરી છે તે ખરેખર એની નથી પરંતુ આના વિશે તે માહિતી ક્યારે આપે છે કે ભાઈ આ પત્ર જ્યારે લગ્ન થાય છે એલિઝાબેથના ત્યારે તમારે આ પત્ર જે છે એ ખોલવાનો છે ત્યાં સુધી આ પત્રને તમારે ખોલવાનો નથી એવું કહે છે પરંતુ એલિઝાબેથ જે હેન્ચર્ડ છે તે આ વસ્તુ જે છે તે સહન કરી શકતો નથી અને તે પત્ર ખોલે છે અને પત્ર ખોલીને જુએ છે તો એને ખબર પડે છે કે ખરેખર આ જે એલિઝાબેથન છે તે તેની દીકરી નથી તે તો ન્યુસન્સ એટલે કે જે પેલો સેલર હતો તેની દીકરી છે અને જે હેન્ચર્ડની દીકરી હતી એ તો 3 મહિનામાં જ એક્સપાયર્ડ એટલે કે મૃત્યુ પામી ચૂકી હતી પરંતુ હવે ના વોટ કુડ બી ડન હી વોઝ મચ ડિસઅપોઇન્ટેડ હવે તે ખૂબ જ નિરાશ થઈ ગયો પરંતુ તે શું કરી શકે હી ડિસાઇડેડ ટુ કીપ ધી સિક્રેટ ફ્રોમ ધી વર્લ્ડ એન્ડ હર ઇન ફ્યુચર તેણે નક્કી કર્યું કે હવે આ જે રહસ્ય છે તે આવનારા ભવિષ્યમાં તે કોઈને કહેશે નહીં હવે આપણે અહીંયાથી આપણો લેક્ચર કન્ટિન્યુ કરીશું બટ ધેન હેન્ચર્ડ કુડ નોટ ટ્રીટ હર એઝ કાઇન્ડલી એઝ હી શુડ પરંતુ હવે વાસ્તવિકતાની ખબર પડ્યા પછી હેન્ચર્ડ જે છે તે એલિઝાબેથ સાથે જેવું પહેલાં વર્તન કરતો હતો તેવું દયાળુપૂર્વકનું એમ એકદમ પ્રેમપૂર્વકનું વર્તન કરતો નથી શી ફેલ્ટ નિગ્લેટેડ અને તેણીને એકદમ અણગમો ઉત્પન્ન થાય છે વન્સ ઇન અટર ડિસઅપોઇન્ટમેન્ટ એક વખત એટલી બધી નિરાશા થઈ ગઈ કે શી વેન્ટ ટુ ધી ચર્ચયાર્ડ તે ચર્ચયાર્ડ એટલે કે સ્મશાને ગઈ એન્ડ સેટ નિયર હર મધર્સ ગ્રેવ ગ્રેવ એટલે કે કબર એક વખત એલિઝાબેથ પોતાના પપ્પાનું આ જે ટૂંકમાં હેન્ચર્ડનું રૂડલી બિહેવિયર જોઈ અને નિરાશ થઈ અને સ્મશાને ગઈ અને ત્યાં તે પોતાની માતાની કબર પાસે બેઠી શી લાઉડલી અટર દેટ ઇટ વુડ હેવ બીન બેટર ઇફ શી હેડ બીન ડેડ અલોંગ વિથ હર મધર તે મોટે મોટેથી રડવા લાગી મોટે મોટેથી અટર એટલે ઉચ્ચારણ કરવા લાગી કે કાશ હું તમારી સાથે જ મૃત્યુ પામી હોત હું એકલી ન રહી હોત એટ ધીસ વેરી મોમેન્ટ અ લેડી ઓફ હર એજ અપિયર્ડ બિફોર હર આ જ્યારે મોટે મોટેથી રુદન કરતી હતી એલિઝાબેથ ત્યારે જ એક સ્ત્રી જે છે ત્યાં આવે છે શી ન્યૂ ફ્રોમ એલિઝાબેથ હર લાઈફ સ્ટોરી એન્ડ તે એલિઝાબેથની જિંદગી વિશે જાણતી હતી અને એન્ડ પ્રપોઝ ટુ કીપ હર એઝ અ હાઉસ કીપર એન્ડ કમ્પેનિયન અને તેને પ્રસ્તાવ મૂકે છે કે તું મારી સાથે મારી ઘરમાં મારી પાર્ટનર થઈ અને મારી સાથી થઈ અને મારી સાથે રહીશ એવી પ્રસ્તાવ જે છે તે આ વૃદ્ધ સ્ત્રી આવે છે તે પૂછે છે એલિઝાબેથને એલિઝાબેથ આસ્ક હર ફાધર એલિઝાબેથ તેના પિતા વિશે પૂછે છે ઇફ હી વુડ અલાઉ હર ટુ ડુ સો એલિઝાબેથ કહે છે કે જો મારા પિતા મને મંજૂરી આપશે તો હું આવીશ હી કન્સેન્ટેડ ટુ હર ડિઝાયર તે હા કહેશે તેની ઈચ્છા હશે અને તે હા કહેશે તો હું આવીશ કન્સેન્ટેડ એટલે હકાર ઓન ધી સેમ ડે ઇન ધી ઇવનિંગ હેન્ચર્ડ હેડ બીન ટુ ધી સેમ હાઉસ નેમ હાઈપ્લેસ હોલ એ જ દિવસે સાંજે હેન્ચર્ડ પણ આ જ ઘરે આવે છે કે જ્યાં વેર શી વોઝ ટુ ગો એઝ અ હાઉસકીપર કે જ્યાં ખરેખર તે એક હાઉસકીપર તરીકે રહેતી હતી ત્યાં હેન્ચર્ડ આવે છે ઓફકોર્સ ચોક્કસ શી હેડ નોટ સીન હિમ ધેર ચોક્કસ તેણે ત્યાં ન જોયા
The next day when she bringing her article down into the carriage, જ્યારે બીજા દિવસે તે પોતાનું જે સામાન છે કેરેજ એટલે કે માલનું વાહન છે તે કરતી હતી ત્યારે હેન્ચર્ડ વેન્ટ ઇન હર બેડરૂમ એન્ડ હેન્ચર્ડ તેના રૂમમાં ગયો એન્ડ શો ધી બુક્સ મેપ એન્ડ અધર રાઇટિંગ મટીરિયલ ધેટ શી હેડ બીન યુઝિંગ ટુ ઇમ્પ્રુવ હર સેલ્ફ ત્યારે તેણે જે અન્ય પુસ્તકો નકશાઓ અને અન્ય જે લખાણ હતું તે બધું જોયું કે જે ખરેખર પોતાની જાતને એટલે કે જે એલિઝાબેથને ઉપયોગમાં આવતું હતું તે દરેક લખાણ તેણે જોયું ધી સેન્સ મેડ હેન્ચર ચેન્જ હિઝ માઇન્ડ અને આ બધું જોઈને હેન્ચર જે છે તેનું મગજ થોડું પરિવર્તિત થયું હી આસ્ક હર નોટ ટુ ગો અવે તેણે કીધું કે તું અહીંયાથી દૂર જઈશ નહીં એન્ડ અશ્યોર હર ટુ ટ્રીટ હર કાઇન્ડલી અને તેને ખાતરી આપી કે હું તારી સાથે પ્રેમપૂર્વકનું વર્તન કરીશ બટ ઇટ વોઝ ટુ લેટ પણ ખૂબ મોડું થઈ ગયું હતું કારણ કે એલિઝાબેથને એના પિતા જે હેન્ચર્ડ છે તેણે ખૂબ દુઃખ પહોંચાડ્યું હતું એલિઝાબેથ વોઝ રેડી ટુ ગો એલિઝાબેથ હવે જવા માટે તૈયાર થઈ ગઈ એન્ડ શી વેન્ટ ઇન ટુ અ કેરેજ ટુ લીવ ફોર ધી હાઈ પ્લેસ હોલ અને તે હવે પેલી જે કબર ઉપર જે સ્ત્રી મળી હતી એ સ્ત્રીની સાથે હાઈ પ્લેસ હોલ છે ત્યાં જવા માટે રેડી થઈ ગઈ હેન્ચર્ડ હેડ બીન ટુ ધી હાઈ પ્લેસ હોલ વિથ અ પર્પઝ હેન્ચર્ડ પણ ત્યાં આ જે હાઈ હિલ પ્લેસ જે છે ત્યાં આગળ એક હેતુથી જાય છે લુસેટા હવે જે કબર ઉપર સ્ત્રી મળી હતી તેનું નામ હતું લુસેટા આ લુસેટા કોણ હતી તો કે હેન્ચર્ડની એક્સ ગર્લફ્રેન્ડ એટલે કે જે સમયગાળા દરમિયાન સુસેન અને એલિઝાબેથ ન હતા એ સમયગાળામાં જે હેન્ચર્ડની સાથે સંબંધિત હતી તે તેની ગર્લફ્રેન્ડ હતી લુસેટા અને આ જે સ્ત્રી છે તે એલિઝાબેથને સુસેનની કબર ઉપર મળી હતી ધ લેડી ઇન જર્સી આ લેડી જે છે એ લુસેટા હતી હાયર્ડ ઇટ તેને ત્યાં ટૂંકમાં હાજર કરી શી ન્યૂ અબાઉટ સુશાંત ડેથ આ જે સ્ત્રી લુસેટા છે તે સુશાંતની મૃત્યુ વિશે જાણતી હતી એન્ડ ડિસાઇડેડ ટુ મેરી હેન્ચર્ડ કારણ કે હવે એને નક્કી થઈ ગયું કે સુશાંત જે છે તેનું મૃત્યુ તો થઈ ચૂક્યું છે અને હવે એના રસ્તામાં કોઈ નથી એટલા માટે તે આસાનીથી હેન્ચર્ડની સાથે લગ્ન કરી લેશે શી કેમ ટુ કાસ્ટરબ્રિજ ટુ ગેટ ધ હેરિટેજ ઓફ હિઝ ડેડ આંટ ટેમ્પલ ઇન ધીસ ટાઉન હવે તેણી જે છે એ કાસ્ટરબ્રિજમાં આવે છે અને તેની જે ટૂંકમાં મૃત આંટી જે છે તેની કબર પાસે આવે છે શી રોટ અ લેટર ટુ હેન્ચર્ડ ટુ સી હિમ અને તે હેન્ચર્ડને પત્ર લખે છે કે તેને મળવા માગે છે હેન્ચર્ડ વેન્ટ ટુ હર ટ્વાઇસ હેન્ચર્ડ બે વખત ત્યાં ગયો ટ્વાઇસ એટલે બે વખત બટ શી કુડ નોટ મીટ હિમ પરંતુ તેણી તેને મળી નહીં થર્ડ ટાઈમ હી વોઝ ગીવન એન અપોઇન્ટમેન્ટ ત્રીજી વખત એણે એક અપોઇન્ટમેન્ટ લીધી લુસેટા સેન્ટ એલિઝાબેથ આઉટ ઓફ ધી હાઉસ ઇન ધી માર્કેટ આ સમયે જ્યારે હેન્ચર્ડ લુસેટાના ઘરે ગયો ત્યારે લુસેટાએ એલિઝાબેથને માર્કેટમાં મોકલી દીધી દેટ હેન્ચર્ડ માઇટ ડેર કમ ટુ હર અને એટલે જ પછી ડેર એટલે હિંમત અને હેન્ચર્ડે ઘરે જવાની હિંમત કરી નાવ ઇટ હેડ ટુ હેપન ધેટ હેન્ચર્ડ હેઝ ઓલરેડી રિટન અ લેટર ડોનાલ્ડ ફારફ્રી આસ્ક હિમ ટુ શી એલિઝાબેથ એટ લુસેટા ઇફ હી વોન્ટેડ ટુ આ પહેલાં જ હેડ સો હેપન ધેટ હેન્ચર્ડ હેઝ ઓલરેડી રિટન અ લેટર ટુ ડોનાલ્ડ એટલે કે હેન્ચર્ડે ઓલરેડી જ ડોનાલ્ડને પત્ર લખી નાખ્યો હતો કે હિમ ટુ સી એલિઝાબેથ એટ લુસેટાસ હી વોન્ટ સો જો તે લુસેટાની ઘરે એલિઝાબેથને જોઈતો એઝ અ રિઝલ્ટ તેના રિઝલ્ટ સ્વરૂપે ડોનાલ્ડ રીચ ધેર અર્લિયર એન્ડ ડોનાલ્ડ પણ ત્યાં આવે છે એન્ડ લુસેટા રિસીવડ હિમ અને લુસેટા તેને અંદર આમંત્રિત કરે છે શી ટ્રીટેડ હિમ વોર્મલી તે એકદમ હુંફાળાપૂર્વક એકદમ સારી રીતે તેને આદર સત્કાર કરે છે એન્ડ ગોટ ઇન્ટરેસ્ટ ઇન હિઝ લવિંગ પર્સનાલિટી જો કેવો ટર્ન આવે છે અહીંયા કે ખરેખર તો લુસેટા છે તે મિશેલની સાથે એટલે કે મિશેલ હેન્ચર્ડ જે છે તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી હોય છે પરંતુ જ્યારે તે ડોનાલ્ડને જોઈ છે તો તે ડોનાલ્ડના વ્યક્તિત્વ તરફ એટ્રેક્ટ થઈ જાય છે શી ટુક હિમ ટુ બી ધી બેટર મેચ ધેન હેન્ચર્ડ હવે તેને એવું લાગે છે કે હેન્ચર્ડ કરતાં તો સારો
ડોનાલ્ડ છે અને આ ડોનાલ્ડ કોણ તો હેન્ચર્ડનો જે મેનેજર હતો હતે વેન ડોનાલ્ડ લેફ્ટ જ્યારે ડોનાલ્ડ જતો રહે છે હેન્ચર્ડ કેમ હેન્ચર્ડ આવે છે બટ લુસેટા થોટ ઇટ પણ લુસેટા હવે વિચારે છે સુપરફ્લ્યુઅસ ટુ સી હિમ તેને ટૂંકમાં જોઈને નકામું કર્યું એવું વિચારે છે એન્ડ રિફ્યુઝ ધી મિટિંગ અને તેની મિટિંગ છે તેને ના પાડી દે છે બિસાઇડ આ ઉપરાંત શી ડીડ નોટ ટોક ટુ એલિઝાબેથ અબાઉટ ડોનાલ્ડ વિઝિટ અને લુસેટા જે છે તે ડોનાલ્ડ અહીંયા આવ્યો હોય છે તેવું કંઈ પણ અહીંયા એલિઝાબેથને કહેતી નથી ધસ શી પ્લેડ અ ટ્રીક બોથ વિથ એલિઝાબેથન એન્ડ હેન્ચાર્ડ વિથ એન એક્સ ટુ ગ્રાઇન્ડ હવે અહીંયા લુસેટા જે છે એ એક રાજરમત રમી રહી હોય છે કારણ કે ડોનાલ્ડ વિશે તે એલિઝાબેથને નથી કહેતી અને હેન્ચર્ડને પણ પોતાને ડોનાલ્ડમાં ઇન્ટરેસ્ટ છે એવું કંઈ કહેતી નથી એટલે બંને સાથે તે છેતરપિંડી કરી રહી છે લુસેટા વેન્ટ ઓન અવોઇડિંગ હેન્ચર્ડ લુસેટા હવે હેન્ચર્ડને અવોઇડ કરી રહી છે ત્યારે બટ હિઝ લવ ફોર હર વેન્ટ ઓન ઇન્ક્રીઝિંગ પણ બીજી બાજુ જ હેન્ચર્ડ જે છે તેનો પ્રેમ હવે લુસેટા તરફ થોડો વધી રહ્યો છે વન્સ લુસેટા એન્ડ એલિઝાબેથ મેટ એક વખત જ્યારે લુસેટા અને એલિઝાબેથ હેન્ચર્ડને મળ્યા ત્યારે દે ગેવ અ કોલ્ડ રિસેપ્શન તેણે એક રિસેપ્શન આપ્યું દેન ફારફ્રે મેટ ધેમ ત્યારબાદ જ આ ડોનાલ્ડ ફારફ્રે છે તેમને મળ્યું ઈ વોઝ અ વેરી વાર્મલી ટ્રીટેડ તેણે પણ એકદમ સારી રીતે એકદમ હૂંફાળું જે છે એ વર્તન કર્યું એલિઝાબેથ રિસ્પેક્ટેડ હર રિલેશન વિથ ફારફ્રી એલિઝાબેથ જે છે તેનો આજે ડોનાલ્ડ ફારફ્રી સાથેનો જે સંબંધ હતો તેને એકદમ આદર આપતી હતી માન આપતી હતી હેન્ચર્ડ વોઝ અફ્રેડ લાસ્ટ ફારફ્રી શુડ બીકમ અ મેયર ઇન્ટરેસ્ટેડ ઓફ હિમસેલ્ફ હેન્ચર્ડ જે છે તેને હવે ડર લાગતો હતો કે કદાચને ફારફ્રી જે છે એ આવનારા દિવસોમાં મેયર થઈ જશે તો હી થોટ ટુ મેક હિમ સફર ઇકોનોમિક લોસ ઇન ટ્રેડ તે હવે બધી જ રીતે તૂટી ચૂક્યો હતો મનથી પણ તૂટી ચૂક્યો હતો અને આર્થિક રીતે પણ તેને ધંધામાં ટ્રેડ એટલે કે વેપારમાં નુકસાન થઈ રહ્યું હતું ઇન એન એડવર્સ સિઝન હી સ્ટોર્ડ ગેઇન ટુ સેલ એટ અ હાઈ રેટ એડવર્સ એટલે પ્રતિકૂળ સારી સિઝન જ્યારે હતી ખેડૂતો માટેની જે સારી સિઝન હતી ફળદાયી સિઝન હતી ત્યારે તેણે જે ઘણું બધું ગ્રેઇન એટલે કે અનાજ જે છે તેનો સંગ્રહ કરી લીધો અને ઊંચા ભાવમાં વેચ્યું ધ રીઝન ચેન્જ પરંતુ વાતાવરણ જે છે સિઝન છે તે બદલાય ઇન્સ્ટીડ ઓફ ફેરફ્રી હેન્ચર્ડ હિમસેલ્ફ રેન હેવી લોસ પરંતુ વધારે પડતા વરસાદના કારણે તેને નુકસાન થયું અને ત્યારબાદ ઇન ધ ઇવનિંગ હેન્ચર્ડ પેઇડ અ વિઝિટ ટુ હાઈ પ્લેસ હોલ અને તે જ સાંજે હેન્ચર્ડ જે છે તે અહીંયા જ્યાં એલિઝાબેથ અને લુસેટા રહેતા હતા ત્યાં વિઝિટ લે છે બટ લુસેટા ડીડ નોટ રિસીવ હિમ પરંતુ લુસેટા તેને એકદમ પણ બોલાવતી નથી હી હાઈડ હિમસેલ્ફ ઓપોઝિટ હર હાઉસ તે પોતે હાઈડ એટલે સંતાઈ જવું તે પોતે ઘરની પાછળ સંતાઈ જાય છે આફ્ટર સમ ટાઈમ થોડાક સમય પછી ફારફ્રી કેમ ટુ હર હાઉસ થોડાક સમય પછી જ્યારે હેન્ચર્ડ જે છે લુસેટાને એની ઘરે હાઈ પ્લેસમાં જોતો નથી પછી પોતે જતો રહે છે નિરાશ થઈને થોડાક સમય બાદ ડોનાલ્ડ ફારફ્રી આવે છે એન્ડ લુક હર ફોર અ વર્ક અને તે એની સાથે ચાલે છે વેન લુસેટા રિટર્ન હોમ અલોન ત્યારે લુસેટા પાછી જ ઘરની પાછળ જે સંતાઈ હતી તે આવી જાય છે હી વેન્ટ ટુ હર અને તે જાય છે હી કોલ્ડ એલિઝાબેથ તે એલિઝાબેથને કહે છે ઇન હર પ્રેઝન્ટ તેની સાથે જ તે કહે છે હી આસ્ક લુસેટા વેધર શી વોઝ રેડી ટુ મેરી હિમ ઓર નોટ એઝ પર હર પ્રોમિસિંગ ગિવિંગ ટુ હિમ લુસેટાને કહે છે કે કદાચ જો તમે પ્રોમિસ આપો કે તમે પરમિશન આપો તો હું લગ્ન કરવા ઈચ્છું છું હી ઓલ્સો ટ્રીટેડ હિમ ટુ ડિક્લેર દેટ પબ્લિક એન્ડ ડિનાઉન્સ હર તે એવું કહે છે હવે લુસેટાને જે છે તે હેન્ચર્ડ છે તે એવું કહે છે કે જો તું મારી સાથે સારું વર્તન નહીં કરે અને જો મારી સાથે લગ્ન નહીં કરે તો હું તારું ડેનાઉન્સ એટલે કે નિંદા જે છે એ લોકોમાં કરીશ અથવા તો તને બદનામ કરીશ લુસેટા હેડ ટુ એગ્રી ટુ મેરી હર અને લુસેટા હવે એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે એલિઝાબેથ ડીડ નોટ લાઈક હર ફાધર્સ પોઝિશન રિડ્યુસ ટુ ધીસ કન્ડિશન રિડ્યુસ એટલે ઘટવું હવે એલિઝાબેથને બિલકુલ પસંદ ન હતું કે પોતાના પિતાની જે સ્થાન છે પોઝિશન જે છે એ આ સંજોગોમાં ઘટે
She wished to explain to him not a ઇન્ડિગ્લુડ ઇન અ ફોર્સ મેરેજ વિથ લુસેટા. તે એવું કહેવા માગતી હતી એના પિતાને કે તમારે ખરેખર લુસેટા સાથે લગ્ન કરવાની વધારે ફોર્સની જરૂર નથી. બટ ધી ગલ્ફ બિટવીન હેન્ચર્ડ એન્ડ લુસેટા વોઝ ઇન્ક્રીઝ ડે બાય ડે. પરંતુ હેન્ચર્ડ અને લુસેટા વચ્ચેનો જે દૂરી છે તે દિવસે ને દિવસે થોડી વધતી જતી હતી. ગલ્ફ એટલે આમ ટૂંકમાં દૂર થતું હતું. હેન્ચર્ડ ઇન્ટેન્સિટી ફોર લવ ફોર હર વોઝ ઇન્ક્રીઝિડ. જ્યારે હેન્ચર્ડની રસ જે છે તે આના પ્રત્યે વધતી જતી હતી. થ્રુ હી વિઝિટેડ હર હાઉસ ટ્વાઇસ. તેથી તે બે વખત તેના ઘરે આવ્યો લુસેટાના ઘરે. શી ડીડ નોટ સી હિમ. પરંતુ તે એને મળી નહીં. વન્સ શી હેડ બીન ટુ ધી રોડ ટુ પોર્ટ બ્રેડી. જ્યારે તે એક વખત રોડ ઉપર જતી હતી એલિઝાબેથ જોઈન હર, ત્યારે એને એલિઝાબેથે પણ સાથે હતી. There came towards them a bull. ત્યારે તેણે એક મહોર મારી. બલ એટલે મહોર મારી. લુસેટા એન્ડ એલિઝાબેથ વોઝ અફ્રેડ. લુસેટા અને એલિઝાબેથ બંને ડરી ગયા. કારણ ડરાવ્યા શું કામ, કે લુસેટા જે છે એ હંમેશાને માટે ઇગ્નોર કરતી હતી અને હેન્ચર્ડને, એટલા માટે એણે ડરાવ્યા. હેન્ચર્ડ અરાઈવ ધેર. આ જ સમયે હેન્ચર્ડ ત્યાં આવી જાય છે. તે વોક કરતી હોય છે ત્યાં. હી ફાસ્ટેન ધી બલ એટ ધ બાર્ન એન્ડ સેવ્ડ લુસેટા. તેણે કહ્યું કે ભાઈ તું જે છે એ મારી સાથે રહે તો હું તને બચાવી લઈશ. વાઇલ રિટર્નિંગ, જ્યારે પાછા ફર્યા, એલિઝાબેથ હેડ ટુ ગો બેક ટુ ટેક લુસેટાસ પર્સ વિચ શી હેડ ફોરગોટન. ઘરે આવે છે ત્યારબાદ એલિઝાબેથ પાછી જાય છે કારણ કે લુસેટા જે છે તેનો પર્સ ભૂલી ગઈ હોય છે. નાવ હેન્ચર્ડ એન્ડ લુસેટા વેર અલોન. હવે હેન્ચર્ડ અને લુસેટા ઘરે બંને એકલા હતા. લુસેટા વોઝ રેડી ટુ હેલ્પ હેન્ચર્ડ ઇન એવરી વે પોસિબલ. લુસેટા હવે સહમત થઈ કે દરેક રીતે હું તમારી મદદ કરીશ. બટ વોઝ નોટ એટ ઓલ પ્રિપેર ટુ મેરી વિથ હિમ. પણ લગ્ન કરવા માટે હું તૈયાર નથી. તમારી મદદ કરીશ પણ લગ્ન નહીં કરું. બટ હી વોન્ટેડ હર ટુ ગો ટુ ગોવર એન્ડ ટેલ હિમ શી વોઝ ગોઈંગ ટુ મેરી હેન્ચર્ડ ઇન ધી ફોર્થ નાઇટ એન્ડ that he would pay off his debt after marriage. પણ તેણે કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. હેન્ચર્ડ ઇન ફોર્ટનાઇટ એન્ડ હી વુડ પે ઓફ હિઝ ડેપ્ટ આફ્ટર મેરેજ. અહીંયા હેન્ચર્ડ એવું કહે છે કે હું તારી સાથે લગ્ન કરવા માગુ છું અને દરેક જે કરજ જે છે એ લગ્ન પછી ઉતારી દઈશ. બટ લુસેટા ડિક્લેર ધેટ. પણ અહીંયા લુસેટા પોતાનો જે આન્સર છે તે જાહેર કરે છે. શી હેડ મેરિડ ફાર ફ્રી. પણ તે એવું ઈચ્છે છે કે હું જે છે એ ફારફ્રી, ડોનાલ્ડ ફારફ્રી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. પોર્ટ બ્રેડ કીપિંગ ગ્રોવર એઝ ધેર વિટનેસ. અને પોર્ટ બ્રેડ જે છે તે મારો વિટનેસ બનશે, સાક્ષી બનશે. હેન્ચર્ડ લોસ હિઝ ટેમ્પર. હવે અહીંયા હેન્ચર્ડ જે છે તે આ વાત સાંભળી અને પોતાનો ગુસ્સો જે છે, પોતાનો મગજ જે છે તે જતો રહે છે, એનો આપો ખોઈ બેસે છે. એટ ધ ડિક્લેરેશન ઓફ હર મેરેજ વિથ ફારફ્રી. જો તું તારા લગ્નની જાહેરાત ફારફ્રી પાસે કરીશ તો હિઝ એનિમી, તે મારો દુશ્મન છે. હી ટ્રીટેડ હર ટુ ટેલ ફારફ્રી અબાઉટ હર લવ અફ્રેડ વિથ હિમસેલ્ફ. તો એ ટ્રીટેડ એટલે કે ધમકી આપે છે કે હું ફારફ્રીને ચોખ્ખું કહી દઈશ કે આપણો જે સંબંધ હતો તેના વિશે કહી દઈશ. એન્ડ ડેસ્ટ્રોય હર લાઈફ, અને તારી જિંદગી નાશ પામશે. શી રિક્વેસ્ટેડ હિમ નોટ ટુ ડુ સો. તેણી રિક્વેસ્ટ કરે છે, લુસેટા અહીંયા ફારફ્રીને રિક્વેસ્ટ કરે છે કે તમે આવું કંઈ ન કરશો. બટ હી લેફ્ટ ઇન એન્ગર. પણ ફાર જે હેન્ચર્ડ છે તે ગુસ્સામાં અહીંયાથી જતો રહે છે. હેવિંગ રીચ હોમ લુસેટા રિસીવ ફારફ્રી. જેઓ ઘરે જ જાય છે ત્યાં જ ફારફ્રી ઘરે આવે છે. એન્ડ આસ્ક હિમ ટુ સ્ટે ઇન હર હાઉસ સિન્સ ધેન. અને ફારફ્રી કહે છે હું તમારા ઘરે રહી શકું. ઇન વન ઓફ ધી ક્વેશ્ચન અબાઉટ એલિઝાબેથ હી આન્સર્ડ લુસેટા. અને તે પ્રશ્ન પૂછે છે કે એલિઝાબેથ જે છે તે ક્યાં છે. દેટ હી ડીડ નોટ માઇન્ડ ઇફ શી વોન્ટેડ ટુ કીપ હર ઇન ધ હોમ. તે એના ઘરે દેખાતી ન હતી. બટ વેન એલિઝાબેથ કેમ ટુ નો ફ્રોમ લુસેટા દેટ ધી લેટર હેડ મેરીડ ફારફ્રી. પણ જ્યારે અને એલિઝાબેથને ખબર પડે છે કે લુસેટા જે છે તે ફારફ્રી સાથે લગ્ન કરવા ઈચ્છે છે અથવા તો લગ્ન કર્યા છે, શી સૂન લેફ્ટ અ હાઈ પ્લેસ હેલ્પ. તે તરત જ લુસેટાનું ઘર છોડી દે છે. એન્ડ હાયર્ડ અ પ્રાઇવેટ લોગિંગ ઇન ધી સ્ટ્રીટ વેર હેન્ચર્ડ વોઝ લિવિંગ. અને તરત જ જે હેન્ચર્ડ રહેતો હતો
ત્યાં પોતે જતી રહે છે. હેન્ચર્ડ હેઝ ગોન ફ્રોમ બેડ ટુ વર્સ. અત્યારે હેન્ચર્ડની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હતી. હી હેડ ડિસ્પોઝ ઓફ હિઝ હાઉસ. તે પોતાના જ ઘરેથી જે છે એ નીકળી ગયો હતો. પ્રોપર્ટી ઇટ ઇઝ, તે પોતાના ઘરમાંથી જ એને કાઢી મૂક્યો હતો અને પોતાની સંપત્તિમાંથી પણ કાઢી મૂક્યો હતો. અત્યારે હેન્ચર્ડની પરિસ્થિતિ જે છે એ માનસિક, શારીરિક અને આર્થિક રીતે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એનું કારણ છે કે હેન્ચર્ડ જે છે એ લુસેટા સાથે લગ્ન કરવા માગતો હતો, જ્યારે લુસેટા જે છે તે ફારફ્રી, ડોનાલ્ડ ફારફ્રી જે છે તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. એટલે તેનો મગજ જે છે અત્યારે બિલકુલ હારી ગયો હતો. ફારફ્રી હેડ ગોન ટુ અ હાયર્ડ કોટેજ. હવે ફારફ્રી જે છે તે અહીંયા કોટેજ એટલે કે રહેઠાણ છે ત્યાં આવે છે. હી વોઝ શોન અટર કાઇન્ડનેસ બાય ફારફ્રી સો હી ડીડ નોટ ગો ટુ કેનેડા. તે એકદમ ટૂંકમાં દયાળુ થઈ જાય છે અને ફારફ્રી જે છે તે જતો નથી, કેનેડા નથી જતો. ફારફ્રી એમ્પ્લોયડ હિમ ઇન હિઝ યાર્ડ. અને ફારફ્રી જે છે તે આ દરબારમાં રહે છે, એક એમ્પ્લોય એટલે કે કાર્યકર્તા તરીકે રહે છે. બટ ઇટ વોઝ ઓલ અનબિયરેબલ ફોર હેન્ચર્ડ. તેમ છતાંય હેન્ચર્ડ માટે આ બધું સહન કરવું, ધારણ કરવું તે ખૂબ અસહ્ય હતું. હી હેડ કમ્પ્લીટલી 21 યર્સ. હવે આ દરેક સમયગાળાને 21 વર્ષ વીતી ચૂક્યા હતા. ઓફ હિઝ ઓથ નાવ, અને તેની શપથ લીધી હતી તેને પણ 21 વર્ષ વીતી ચૂક્યા હતા. હી અગેન ટુક ટુ ડ્રિંક. તેણે હવે ફરી પાછું, ટેકનું ભૂતકાળ ટૂંક છે કે ફરી પાછું એણે ડ્રિંકિંગ ચાલુ કરી દીધું. વેન એલિઝાબેથ કેમ ટુ નો અબાઉટ, જ્યારે એલિઝાબેથને આના વિશે ખબર પડી ત્યારે શી એટ વન્સ વેન્ટ ટુ હિમ. તેણે ત્યાં ગઈ. શી બ્રોટ હિમ બેક ટુ હાઉસ. તેણે પોતે હેન્ચર્ડ પાસે પાછી ગઈ. શી થોટ ઇટ વાઇઝ ટુ કીપ એન આઈસ ઓન હિમ. તેને હવે એના જે આંખો જે છે તેની અંદર એકદમ ડાહિયાપણું દેખાણું. એન્ડ ઇન્ફોર્મ ફારફ્રી ઓફ હિઝ એનમિટી, અને તેણે જાણ કરી કે ફારફ્રી જે છે એનો દુશ્મન છે. એવું કોણે કીધું? હેન્ચર્ડે કીધું. વિથ હેન્ચર્ડ શી ટુક અ જોબ ઇન ફારફ્રી સ્ટોરિયાર્ડ. તેણીએ કહ્યું કે હું જે છે એ ફારફ્રીનું જે સ્ટોરિયાર્ડ એટલે કે એની જે દુકાન છે તેમાં હું નોકરી કરું છું. શી ટુક કેર ઓફ હેન્ચર્ડ હુ કુડ ટેક હિમસેલ્ફ બાય હર હેલ્પ. તેણી જે છે એ હેન્ચર્ડની પણ કેર કરતી હતી, કાળજી લેતી હતી અને તેની માહિતી હંમેશા રાખતી હતી. બટ વન્સ ઇવનિંગ, એક દિવસ સાંજે, અ મેન નેમ જોબ, લાસ્ટ કેરેક્ટર જે છે એ આ સ્ટોરીનું હવે આવે છે કે જેનું નામ છે જોબ. આ જોબ નામનો વ્યક્તિ જે છે તે હવે સ્ટોરીમાં આવે છે. કેમ ટુ લુસેટા વિથ હર હેલ્પ, જે લુસેટાની મદદથી અહીંયા આવે છે. હી વોન્ટેડ ફ્રોમ ફારફ્રી અ લેટર ઓફ રિકમેન્ડેશન ફોર ધી પોસ્ટ ઓફ અ મેનેજર. તે હવે અહીંયા ફારફ્રી સાથે મેનેજર માટે આવ્યો હોય છે. શી રિફ્યુઝ ટુ હેલ્પ હિઝ, પરંતુ તેણે જે છે એ મદદની ના પાડી દીધી. જોબ ટ્રીટેડ હર એન્ડ લેફ્ટ. જોબે ધમકી આપી અને તે ત્યાંથી જતો રહ્યો. હી વેન્ટ ટુ પીટર્સ ફિંગર. તે પીટર્સ ફિંગરે જતો રહ્યો. એન્ડ ઇન એન્ડ ઇન ધી કંપની સમ લોલી પર્સન પ્લેન ટુ સ્ટાર્ટ અ પ્રોસેસ વિથ ધ સ્ટેટસ ઓફ હેન્ચર્ડ એન્ડ લુસેટા ઓન અ ડોન્કીસ બેક. બરાબર, કે અત્યારે જે છે એ લુસેટા અને હેન્ચર્ડ જે છે તેની પરિસ્થિતિ ઉપર કંઈક વધારે પડતો, તેનું સ્ટેટસ જે છે એ અત્યારે સાવ નિમ્ન થઈ ગયું હતું, નામ ધોવાઈ ગયું હતું, તેના ઉપર તે આવે છે. ફારફ્રી વોઝ સેન્ટ ટુ વેધરબરી. ફારફ્રી જે છે તેને વેધરબરી મોકલે છે. લુસેટા શો ધ પ્રોસેશન એન્ડ ફેન્ટેર. લુસેટા આ બધું જુએ છે અને નબળી પડી છે. એટ લાસ્ટ સી ફેલ ઇલ એન્ડ ડાય. આ બધું જોઈને લુસેટા કોઈ પણ વસ્તુ સહન કરી શકતી નથી અને હવે લુસેટા એકદમ બીમાર પડી જાય છે અને અંતે બીમારીમાં ને બીમારીમાં તે મૃત્યુ પામે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, સુસન એટલે કે હેન્ચર્ડની જે ઓરિજિનલ પત્ની હતી તે અને ત્યારબાદની જે એની ગર્લફ્રેન્ડ હતી લુસેટા, આ બંને જ સ્ત્રીઓ મૃત્યુ પામી ચૂકી છે અત્યાર સુધીની નોવેલમાં. હવે જોઈએ આગળ. એલિઝાબેથ કેમ હોમ. એલિઝાબેથ હવે ઘરે આવે છે. હેન્ચર્ડ આસ્ક હર ટુ સ્લીપ એન્ડ હી બિગેન ટુ પ્રિપેર બ્રેકફાસ્ટ. હેન્ચર્ડ હવે સૂતો હોય છે ત્યારે તેણી એના માટે નાસ્તો બનાવે છે. એટ ધેટ ટાઈમ ન્યુસન કેમ ટુ હિમ. આ જ સમયે હવે પાછી ન્યુસનની એન્ટ્રી થાય છે. હેન્ચર્ડ વોઝ એસ્ટોનેન્ટ. હેન્ચર્ડ એકદમ ટૂંકમાં આમ દંગ રહી જાય છે. એસ્ટોન્ટ એટલે કે દંગ રહી જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે કે ન્યુસન
ન્યુસન નેરેટેલ્સ હિઝ લાઈફ સ્ટોરી. કારણ કે ન્યુસને જ અહીંયા પોતાની આ જે જિંદગી છે એનું મૂળ કારણ ન્યુસન હતો. He said that he had declared himself dead in a crew to allow Susan go back to Henchard as she did not believe him. Henchard તે એવું કહે છે કે મેં જ મારી જાતને મૃત્યુ થઈ ગયું છે મારું એવું મેં મારી જાતે ડિક્લેર કર્યું હતું, જેથી કરીને સુશાંત તારી પાસે, એટલે કે તારી ઓરિજિનલ પત્ની સુશાંત છે તે તારી પાસે આવે. હર લીગલ હસબન્ડ એટલે કે તારી સુશાંત જે છે એ એના ઓરિજિનલ પતિ પાસે આવી શકે એટલે જ મેં મારી જાતને અહીંયા મરેલી સાબિત કરી હતી. એવું ન્યુશન, આ ન્યુશન એટલે કે શેઇલર, કે જે ખરેખર એલિઝાબેથનો ઓરિજિનલ પિતા હતો તે. ન્યુશન આસ્ક હિમ અબાઉટ એલિઝાબેથ. ન્યુશન જે છે તેને એલિઝાબેથ વિશે પૂછે છે. આઉટ ઓફ અફેક્શન ફોર હર, કારણ કે તેને અત્યારે લાગણી થઈ ગઈ હતી તેના પ્રત્યે. હેન્ચર્ડ ઇન્ફોર્મ હિઝ રોંગલી that she was dead, Nushan's left. હેન્ચર જે છે તે તેને ખોટી માહિતી આપે છે કે તે અત્યારે મૃત્યુ પામી ચૂકી છે, અહીંયાથી જતી રહી છે, એવું ખોટી માહિતી આપે છે. Now Donald Farfrae renewed his love with Elizabeth. હવે ડોનાલ્ડ ફારફ્રી જે છે તે એલિઝાબેથ પ્રત્યે પ્રેમમાં હોય છે. She also respond to him. અને તેણી પણ એટલે કે એલિઝાબેથ પણ તેને રિસ્પોન્સ આપતી હતી, તેને પસંદ કરતી હતી. હેન્ચર્ડ ડીડ નોટ લાઈક ઇટ, પણ આ વસ્તુ જે છે ડોનાલ્ડ ફારફ્રી અને એલિઝાબેથનો પ્રેમ જે છે તે હેન્ચર્ડને બિલકુલ પસંદ ન હતો. બટ ઇટ નોટ ઇન્ટરફિયર વિથ હર લવ, પણ તેણે છતાં પણ તેમના પ્રેમમાં કોઈ પણ પ્રકારની દખલ અંદાજી ન કરી. Once Henchard saw Newson's coming back to Castle Bridge. જ્યારે હેન્ચર્ડે જોયું કે આ સેઇલર જે છે ન્યુશન, જે એલિઝાબેથનો ઓરિજિનલ પિતા છે, તે કાસ્ટલ બ્રિજમાં આવે છે. હી વોઝ અફ્રેડ લિસ્ટ ન્યુશન એન્ડ એલિઝાબેથન શુડ રિપ્રોચ હિમ ફોર હેવિંગ ડાઈડ બિફોર ધેમ. તેને ખૂબ જ ડર લાગ્યો કે એલિઝાબેથને તે બધી જ વસ્તુ સાચી કહી દેશે અને નિંદા થશે. હી એટ વન્સ ડિસાઇડેડ ટુ લીવ કાસ્ટલ બ્રિજ. તેણે નક્કી કર્યું કે હવે મારે કાસ્ટલ બ્રિજ છોડી દેવું જોઈએ. એલિઝાબેથ ડિસાઇડેડ ટુ મેરી ડોનાલ્ડ. હવે એલિઝાબેથ જે છે એ ડોનાલ્ડ ફારફ્રી એટલે કે જે હેન્ચર્ડનો મેનેજર છે હતો એની સાથે લગ્ન કરી લે છે. ઓન ધ ડે ઓફ હર મેરેજ હેન્ચર્ડ કેમ ફ્રોમ અ વિલેજ ટુ ગીવ હર અ ગિફ્ટ ઓફ અ બર્ડ ઇન અ કેજ. અને હવે ડોનાલ્ડ જે ટૂંકમાં સોરી ફારફ્રી જે છે તે ત્યાં સોરી ફારફ્રી સાથે ડોનાલ્ડ અને એલિઝાબેથના લગ્ન થઈ જાય છે અને હેન્ચર્ડ જે છે એ ગામડે આવી જાય છે અને ભેટ સ્વરૂપે, તેમના લગ્નની ભેટ સ્વરૂપે તે એક પાંજરામાં પૂરેલું પક્ષી જે છે એ આપે છે. શી મેટ હિમ, બટ તેણી તેને મળે છે. બટ શો શો વાર્મ ફિલિંગ, એકદમ લાગણી સાથેની જુએ છે. હેન્ચર્ડ વોઝ શોક એન્ડ લેફ્ટ વન્સ એન્ડ ફોર ઓલ. હેન્ચર્ડ આ જુએ છે અને પછી તે ત્યાંથી જતો રહે છે. ધી બર્ડ ઇન અ કેજ વોઝ ફાઉન્ડ ડેડ અંડર અ ટ્રી. આ પક્ષી જે છે એ જે એક વૃક્ષ હતું તેની નીચે પાંજરામાં હતું. એલિઝાબેથ અન્ડરસ્ટુડ ધ સિગ્નિફિકન્સ ઓફ હિઝ મેરેજ ગિફ્ટ. એલિઝાબેથન જે છે એ આ પોતાના લગ્નનું ભેટ છે, લગ્નની ગિફ્ટ છે એવું સમજી જાય છે. એન્ડ રિપિન, અને પોતાને પસ્તાવો પણ થાય છે. શી સૂન પ્રપોઝ બિફોર ફારફ્રી ટુ ફાઇન્ડ આઉટ હેન્ચર્ડ. તે તરત જ પોતાનો પતિ હવે થઈ ગયો છે ફારફ્રી, ડોનાલ્ડ ફારફ્રી, તેને કહે છે કે તમે મારા પિતા હેન્ચર્ડને શોધી શકશો. ફારફ્રી એગ્રીડ એન્ડ બોથ ઓફ ધેમ સ્ટાર્ટેડ બાય અ કાઉચ, અને બંને જે છે એને શોધે છે. વેન ધે રોડ અબાઉટ 20 miles ધેમ કમ ટુ એબલ વિટલ્સ કોટેજ. જ્યારે તેઓ 20 miles જે છે દૂર આવે છે ત્યારે તે વિટલ્સ કોટેજ જે છે ત્યાં આવે છે. એન્ડ એબલ ઇન્ફોર્મ ધેટ, ત્યાં એને માહિતી મળે છે કે હેન્ચર્ડ હેડ બીન વેરી કાઇન્ડ ઓફ હિઝ ઓલ્ડ મધર એન્ડ ધેટ અનફોર્ચ્યુનેટલી હી વોઝ ડેડ ઓનલી હાફ એન આવર બિફોર. હેન્ચર્ડ અહીંયા ખૂબ જ એકદમ ટૂંકમાં વૃદ્ધ અવસ્થામાં આવ્યો હતો અને એની વૃદ્ધ માતાની જેમ જ દુર્ભાગ્ય તેનું મૃત્યુ જે છે એ અડધી કલાક જ સોરી ઓનલી હાફ એન આવર, હા અડધી કલાક પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું છે. He gave them Henchard's will in which it was written that Farfrae and Elizabeth were not to be remanded by anybody. અને તેને જે હેન્ચર્ડ દ્વારા વિલ લખેલી હતી
તે આ ફારફ્રી અને એલિઝાબેથને આપે છે. વેર નોટ ટુ બી રિમેમ્બર્ડ બાય એનીબડી, કે જે કોઈને આપવાની નથી, માત્ર ને માત્ર ફારફ્રી અને એલિઝાબેથને જ આપવાની હતી. જે વિલ અંતમાં હેન્ચર્ડે લખી હતી કોના માટેની, જે ફારફ્રી અને એની દીકરી એલિઝાબેથન માટેની. તો અહીંયા વાર્તાના અંતે, નવલકથાની અંતે દરેક વ્યક્તિ મૃત્યુ પામે છે. કોણ મૃત્યુ પામે છે? તો સૌથી પહેલાં જો છે સુસાન મૃત્યુ પામે છે, ત્યારબાદ લુસેટા એટલે કે ફારફ્રીની ગર્લફ્રેન્ડ મૃત્યુ પામે છે, અને ત્યારબાદ જે છે સોરી ફારફ્રીની હેન્ચર્ડની ગર્લફ્રેન્ડ લુસેટા મૃત્યુ પામે છે, અને અંતે હેન્ચર્ડ જે છે તે પણ મૃત્યુ પામે છે. એ મૃત્યુ પામે છે એ કરુણ બાબત છે, અને ડોનાલ્ડ અને એટલે કે ડોનાલ્ડ ફારફ્રી અને એલિઝાબેથન જે છે એ પોતાનો સંસાર ખુશી ખુશીથી આગળ વધારે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી આ જે નવલકથા છે તે પૂરી થાય છે. આશા રાખું છું કે તમને બધાને તે આસાનીથી સમજાઈ જશે. આના ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર્સ જે છે તે તમારે રીડ કરી લેવા, જે એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી હશે. ઓકે, હેવ અ નાઇસ ડે.